મેઘરજમાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેંક ઓફ બરોડાની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. દેના બેંક અને વિજયા બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરતા ગ્રાહકોના ખાતા નંબર બદલાયેલા હોયથી નવા એકાઉન્ટ નંબર અને નવી પાસબુક લેવા માટે ગ્રાહકો તડકામાં લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ હોવા છતાં લોકો સોશિયલ ડિસ્ટન્સની વગર લાંબી લાઈનોમાં નજરે પડી રહ્યા હતા. બેંક પ્રશાસન તરફથી જૂના એકાઉન્ટ નંબર અને જૂના ચેકથી પણ લેવડ દેવડ થઈ શકે છે તેમ જણાવ્યું હતું. તો પણ ગ્રાહકોને બેંકનું નામ બદલાઈ ગયેલ હોવાથી પોતાના નાણાંની ચિંતા કરીને નવી પાસબુક લેવા માટે લોકો તડકામાં લાઈનમાં ઊભા રહ્યા હતા. અમે આ દેના બેંકના જૂના ખાતા હતા તેને બેંક ઓફ બરોડા બની ગયું, એ ખાતા નંબરો સર્ચ થઈ નવા ખાતા મળ્યા, એટલે એના માટે નવા ખાતાની બુકો લેવા માટે અહીંયા ખાતું ચેન્જ નવો નંબર મળે અને અમારું એકાઉન્ટમાં નવા ખાતામાં અમારા એમાઉન્ટ પડે એના માટે અમે પાસબુક નવી લેવા માટે અહીંયા લાઇનમાં ઊભા છીએ. અને અહીંયા તડકો એવો છે કે વેઠી શકાયો નથી, બે કલાકથી લાઇનમાં ઊભા છીએ. મેઘરજના જૂના બસ સ્ટેશન આગળ દેના બેંક અને જે જૂની દેના બેંક હતી તેનું મર્જ કરી અને બેંક ઓફ બરોડા બનાવવામાં આવેલ છે. અને તેમાં અત્યાર સુધીમાં દેના બેંકથી વહીવટ ચાલતો હતો, પરંતુ એનું મર્જીકરણ કરતાં બેંક ઓફ બરોડા નામ થયેલ છે, જેના કારણે અહીંયા ગ્રાહકોને ખાતા નંબર અને પાસબુક માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આજુબાજુની જે ગ્રાહકો છે ગામડાઓના, તે પોતાના એકાઉન્ટ નંબર બદલાયેલ હોય અને પાસબુકમાં પોતાના નાણાંની એન્ટ્રી કરાવવા માટે રોજે રોજ બહોળી સંખ્યામાં આ રીતના લાઈનો લગાવી રહ્યા છે. અત્યારે કોરોનાનું આટલું સંક્રમણ ચાલી રહ્યું છે અને તેમાં સોશિયલ ડિસ્ટન્સ વગર આટલી તડકામાં ખૂબ જ લાઈનો જેન્ટ્સ અને પુરુષને લેડીઝની લાગેલ હોવાથી ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ ન હોય કોરોના થવાનો ખૂબ જ ભય રહેલો છે. બેંક પ્રશાસકો તરફથી પણ તડકામાં ગ્રાહકો ઊભેલા હોય આ ગ્રાહકો માટે છાંયડાની વ્યવસ્થા થાય તેવી બેંક પ્રશાસનોને વ્યવસ્થા કરવી જોઈએ. રાજુ પટેલ, અરવલ્લી સમાચાર, મેઘરજ. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.